નમસ્કાર દર્શક મિત્રો, ઝુલમકી ઓન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારની વાત કરીશું તો આજે અગ્રવાલ સમાજ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે અગ્રોહાના ધામ તેમજ અગ્રોહા વિકાસ ટ્રસ્ટના વૈષ્ણવ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બજરંગ ગર્ગ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શ્રી બજરંગ ગર્ગજીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના સમાજના વિકાસ અને વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને તેમણે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની કાર્યપદ્ધતિ અને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વની અંદર વિશ્વ સમાજની મોટામાં મોટી સંસ્થા હિસાર ડિસ્ટ્રિક્ટ હરિયાણા ખાતે આવેલી છે, જેને અગ્રવાલ ધામ તરીકે ઓળખવામાં ચાલી રહ્યા છે. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આશરે 1500 કરોડના ખર્ચે દેશના તમામ તીર્થ સ્થાનો ખાતે અગ્રવાલ ભવનનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે. 125 કરોડના નિર્માણ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અગ્રવાલ સમાજના વેપારીઓનો સમાજ છે અને દેશના વિકાસમાં સમાજનો ખૂબ મોટો ફાળો છે. ખાસ કરીને યુવાનોનો વિકાસ થાય તેવી રીતે આગવી યોજના તૈયાર કરવામાં આવે છે, જેમાં સમાજના સમક્ષ અગ્રણીઓ બેરોજગાર યુવાનોને રોજગાર પૂરી પાડે પરભર કરવા માટે મદદરૂપ થાય. આ માટે તમામ યુવાનોના ડેટા એકત્રિત કરવામાં આવશે. હાલ સમાજ દ્વારા દરેક પરિવારને અગ્રવાલ ધામ સાથે જોડવાનો પ્રયાસ હાલ ચાલી રહ્યો છે. અગ્રવાલ ધામ અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ કા હમને સંમેલન ભી કિયા, મીટિંગ ભી કી, ઓર અગ્રવાલ ધામ કે નેતૃત્વ કે અંદર અનેકો ઐતિહાસિક ફેસલે લીએ ગયે હૈ, જિસકે અંદર જીતને ભી દેશ કે અંદર તીર્થ સ્થાન હૈ, હર તીર્થ સ્થાન કે ઉપર 1500 કરોડ કી લાગત સે અગ્રવાલ ધામ કે ભવન બનાએ જાયંગે, જિસમે પ્રથમ ચરણ કે ઉપર 125 કરોડ કી લાગત સે કામ શરૂ કર દિયા ગયા હૈ, જિસકે અંદર 30-35 કરોડ કી લાગત સે અગ્રવાલ ધામ મે વિકાસ કાર્ય શરૂ કર દિયે ગયે હૈ. 20 કરોડ કી લાગત સે ભવ્ય એટોટોરિયમ, મ્યુઝિયમ ઓર એક સાથ બેઠકર 400 આદમી કે ખાને કા કક્ષ સબ એસી વો બન રહા હૈ, જિસકા સ્ટ્રક્ચર કમ્પ્લીટ હો ચુકા હૈ, ઓર 56 કમરો કા ઓર એક હોલ ઓર લોન કા બપાસના ધ્યાન કેન્દ્ર અગ્રવાલ ધામ કે અંદર બનાયા ગયા હૈ. જો ભી બહાર સે લોગ આયેંગે ઉનકો ઠહેરને કી ખાને કી વ્યવસ્થા સબ ફ્રી હોગી, ઓર 15 દિન કા વહાં કોર્સ હોગા. ઇસી પ્રકાર કુલ દેવી માતા લક્ષ્મી જી કી જો ગુંબજ હૈ, 3 ગુંબજ કા કામ કમ્પ્લીટ કિયા હૈ, 3.5 કરોડ રૂપે કી લાગત સે વો બન ચુકી હૈ, કમ્પ્લીટ હો ચુકા હૈ. ઇસી પ્રકાર દિલ્હી મેં કનાટ પ્લેસ કે સાથ અગ્રવાલ ધામ ભવન કા હમને પ્લોટ લે લિયા હૈ, જિસકી 4 દિવારી ઓર ઓફિસ ખોલ દિયા હૈ, ઓર ઉસકે અંદર ભી ભવ્ય ભવન બનાને જા રહે હૈ. ઇસી પ્રકાર બોમ્બે કે અંદર એક ભવન હમારા કમ્પ્લીટ હો ચુકા હૈ, ઓર 1.5 એકડ કે અંદર ઓર નયા ભવન બનાને કે લિયે બોમ્બે મેં ભી 1.5 એકડ જમીન ઓર મોલ લી ગઈ હૈ. ઇસી પ્રકાર અયોધ્યા કે અંદર જો શ્રી ભગવાન રામચંદ્ર જી કી જન્મભૂમિ હૈ, વહાં પર ભી અગ્રવાલ ધામ કા ભવન બનાયા જાયગા. ઉસકે લિયે વહાં કે યુપી કે મુખ્યમંત્રી યોગી જી સે હમારી બાતચીત હો ચુકી હૈ, યોગી જી ને ભી જમીન દેને કા આશ્વાસન દિયા, ભાઈ જલ્દી હી મેં સરકાર કી તરફ સે આપકો જમીન દૂંગા, ઓર જહાં જહાં સરકાર કી તરફ સે જમીન મિલેગી વહાં સરકાર સે લેંગે, જહાં જમીન નહીં મિલેગી હમ અપને પૈસે કે સમાજ કે સહયોગ સે સમાજ કે પૈસે સે વહાં જમીન લેકર કરોડો રૂપે કી લાગત સે ભવ્ય અગ્રવાલ ધામ કે ભવન બનાયેંગે. અનેકો ઓર ફેસલે હમને લીએ હૈ, જિસકે અંદર વહાં અગ્રવાલ ધામ કે અંદર જો ભી સમાજ કા યુવક યુવતી કી શાદી હોગી ઉસકે વહાં ઠહેરને કી ખાને કી ઓર હર પ્રકાર કી વ્યવસ્થા ધામ કી તરફ સે ફ્રી કી જાયેગી, ઓર લડકા લડકી કે લિયે 1.5 લાખ કા સામાન ભી ઉન જોડે કો વહાં દિયા જાયેગા. ઓર એક ફેસલા ઐતિહાસિક ઓર લિયા હૈ, સમાજ સે મેરી અપીલ હૈ ભાઈ જો અપને બચ્ચો કે રિશ્તે કરે, બચ્ચો કી શાદી કરે, જો ભી મિલની લે, પહેલી મિલની મહારાજા અગ્રસેન જી કે નામ કી નિકાલે, વો ધામ મેં જમા હોગી, તાકી હમારે બચ્ચોં કો પતા લગેગા કી મેરા ભી અગ્રવાલ ધામ કે વિકાસ મેં યોગદાન હૈ. અને જબ વો ઉસે પતા લગેગા ભી મેરી મિલની પહેલી મિલની મહારાજા અગ્રસેન જી કે વહાં ચરણો મેં ગઈ હૈ, ઓર વો ધામ મેં જમા હુઈ હૈ, તો વો ઉસકે બારે મેં જાણકારી લેગા. જબ ઉસકે બચ્ચે આગે હોંગે તો વો બતાયેગા બેટે જો હમારી શાદી હુઈ થી ઉસ શાદી કે અંદર જો પહેલી મિલની જમા હુઈ અગ્રવાલ ધામ મેં જમા હુઈ હૈ, ઉસમે હમારા યોગદાન હૈ. ઇસી પ્રકાર યહાં અગ્રવાલ ધામ કા જો વિકાસ હો રહા હૈ અગ્રવાલ મેં, ઉસકે સાથ હમને 277 એકડ કે અંદર અગ્રવાલ મેડિકલ કોલેજ બનાયા હુઆ હૈ, જિસમે 3000 પેશન્ટ કી ડેલી ઓપીડી હૈ, ઓર અગ્રવાલ જો
हमारा है वो महाराजा अग्रसेन जी की राजधानी थी, जहाँ पर पूरे गरीबों को ऊंचा उठाने के लिए, जरूरतमंद की मदद के लिए महाराजा अग्रसेन जी ने काफ़ी अनेकों योजनाएं लागू की, जहाँ तक कि एक हर घर से एक ईंट एक मुद्रा देने का जो निर्णय लिया और घर घर से हर जरूरतमंद को एक ईंट एक मुद्रा दी जाती थी, उसका एक उद्देश्य था, ईंट से जो जरूरतमंद गरीब व्यक्ति आता था वो अपना मकान बना ले, मुद्रा से पैसे से अपना व्यापार कर ले। उसी जो महाराजा अग्रसेन नगरी जो महल था महाराजा अग्रसेन जी का, जो टिल्ले के रूप में बदल चुका है, उसका खुदाई का काम भी केंद्र सरकार से बातचीत हो चुकी है, 100 करोड़ की लागत से वो महल की खुदाई का काम भी शुरू किया जाएगा। जो खुदाई होगी, खुदाई में जो भी सामान निकलेगा, जो अग्रवा धाम के अंदर 20 करोड़ की लागत से ऑडिटोरियम जो म्यूजियम बन रहा है, वो सामान जो अग्रवा धाम में हमारे पास जो सामान पड़ा, वो सामान वो जो म्यूजियम के अंदर रखा जाएगा, ताकि आने वाली युवा पीढ़ियों को जो महाराजा अग्रसेन जी की जीवनी जो गाथा है उसको समझकर प्रेरणा ले और राष्ट्र में जनता की तरक्की के सेवा के लिए युवा पीढ़ी आगे आए। इसलिए हमने ये म्यूजियम बनाया है ताकि लोगों को अच्छी शिक्षा मिल सके, ये हमारा मुख्य उद्देश्य है।